જો 26માંથી 26 બેઠક એ કોઈ વ્યક્તિ ઉમેદવારને જોઈને નથી આપતા. ગુજરાતી તરીકે ગુજરાતના પ્રત્યેક જન્મમાં એક જ વિષય પડ્યો હોય કે ગુજરાતનો મહાપુરુષ દેશમાં વડાપ્રધાન બને તો ગુજરાતનું ગૌરવ ને સન્માન વધે. એમાં કોણ ઉમેદવાર છે કોઈ જોતું નથી, દેવુસી નહીં કોઈ નહીં. બધા મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આખા દિવસ સવારથી સાંજ સુધી મતદાન પેટી પર જઈને પેલું ઈવીએમ મશીન પર બટન દબાવે છે, એના અમે લાભાર્થીઓ છીએ. અને 26 એ 26 એકવાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વારે આવવાની, અને દેશમાં અત્યાર સુધી આવી છે એને તમામ રેકોર્ડ બ્રેક કરીને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર સૌથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વાર શાસન પર આવશે. જો સીટોનો આંકડો મેં કહ્યું સૌથી વધારે, એટલે અત્યાર સુધી 350 છે એટલે 400 થઈ જશે. રાજકારણમાં કશું કન્ફર્મેશન હોય ખરું, અને હું તો એવું માનું છું કે હોવી ના જોઈએ.